घना मित्रों घना विद्यार्थी जी आखो दिवस पूछता है साहब आरआर क्या रहा है पीएसआई तैयारी करी है तो पीएसआई नोटिफिकेशन क्या आवानू से कॉन्स्टेबल नु क्या आवानू से भर्ती में बदलाव आवाना थे चेंजिस आवाना थे आखो दिवस बस आज चर्चा हो बीजू के घना बदा मित्रों के समय थी तैयारी करे छता लागता नहीं एटले आ परीक्षा पद्धति अथवा तो आ परीक्षा की तैयारी अंदर थी नासी पास थी અને કોઈક અલગ રસ્તો પકડી લેતા હોય અથવા ઘણા બધા એમને એમાં પણ સજેશન કરતા હોય છે ઘણા લોકો કે ભાઈ સ્પર્ધાત્મક ભરતીની તૈયારી કરતા કરતા સાથે કોઈક બીજી પ્રાઇવેટ નોકરી જે છે એ ચાલુ રાખો વિકલ્પ ચાલુ રાખો મિત્રો સરકારી નોકરી મેળવવી છે અને વિકલ્પ ચાલુ રાખવો છે તો વિકલ્પ ચાલુ રહેશે નહીં અને વિકલ્પ જે છે जो ज्यां सुधी विकल्प चालू रहेशे त्यां सुधी सरकारी नौकरी जे छे एना चांसेस बहु ओछा छे मने रेरली किस्सानी अंदर पण कोई एवुं मानतो होय के हुं घणी वखत घणा बधा एमने सलाह आपता होय छे के तमे स्पर्धात्मक तैयारी करो अने साथे साथे थोड़ुक बीजुं पण नौकरी पण करता रहो शुं प्राइवेट नौकरी અને સ્પર્ધાત્મક ભરતીની તૈયારી બંને એક સાથે થઈ શકે અને એમાં આપણે અત્યારે આટલી ગળાકાપ સ્પર્ધાની અંદર ટકી શકીએ બહુ કઠણ હોય આવી સલાહ આપવા વાળા કે આવી સલાહને અનુસરવા વાળા ને હું એક જ કહેવા માંગુ છું કે ધોબીના કૂતરા જેવી દશા ન કરવી હોય તો મિત્રો જો સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારી કરવી જ છે सरकारी नौकरी मेळवी ज छे सरकारी नौकरी नुं सपनुं पूरुं करवुं ज छे अने आ जिंदगी जे छे एने सफळ बनाववी छे तो मित्रों आ बधी वातोमां आव्या सिवाय मात्र ने मात्र एक ज सखत परिश्रम अने आ सखत परिश्रमनी अंदर योग्य मार्गदर्शन हेठळ सारुं मटीरियल मार्गदर्शन सारुं मटीरियल અને તમારો સમય જે છે એને વેડફ્યા સિવાય વ્યવસ્થિત રીતે જો તૈયારી કરશો તો 100% સફળતા મળશે મિત્રો મારે આ બાબતે તમને થોડી વાત કરવી છે કે સ્પર્ધાત્મક ભરતીની તૈયારી કરતા કરતા હમણાં જ મેં આગળ વાત કરી કે ઘણા લોકો એમ કહેતા આવે છે કે આરઆર આવશે સાહેબ ક્યારે આવે છે અથવા એવું કહેતા હોય છે કે આરઆર આવશે એટલે પછી તૈયારી ચાલુ કરીશું નોટિફિકેશન ક્યારે આવે છે બસ આખો દિવસ આવી ચર્ચાઓમાં જ રચ્યા પચ્યા અરે ભાઈ આરઆર તો હમણાં કાલ આવી જશે થોડા દિવસોમાં આવી જશે પણ શું તમે આરઆર આવે છે અને કદાચ આરઆર આવી ગઈ અને માની લ્યો એવું કે એક મહિનાની અંદર તમારી પરીક્ષા લેવાની છે એક મહિનાની અંદર પરીક્ષા લેવાની છે આરઆર આવી ગયા છે નોટિફિકેશન આવી ગયું છે તમે તૈયાર છો એક મહિનાની અંદર જો તૈયાર હો અને એક મહિનાની અંદર પછી શું કથા છે આવું એકદમ થાય કદાચ તો દોડધામ વધી જાય અને એક મહિનાની અંદર કોઈ દિવસ સફળતા મળે નહીં મિત્રો એટલે પહેલા તમારા આત્માને પૂછો કે હું તૈયાર છું પૂર્ણ છું સ્પર્ધાત્મક ભરતીની તૈયારી જે કરી છે એ પૂરેપૂરી પતી ગઈ છે મારી આવી રીતે જો તમે તૈયારી વ્યવસ્થિત રીતે કરશો આ બધું ભૂલી જશો એક બાજુ મૂકીને તો જ સફળતા મળશે બાકી સફળતા મળતી નથી એટલા માટે થઈ અને સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાના ઉમેદવારોને હું એ જ કહેવા માંગીશ કે પહેલા તો કોઈ પણ સ્પર્ધાત્મક ભરતીની તૈયારી કરો છો કોઈ પણ નીકળતા હો ચાહે કોન્સ્ટેબલ નીકળતા હો પીએસઆઈ ની અને જો સફળતા હજુ ન મળતી હોય તો તમારામાં ખામી છે એને ખામીને સુધારો કયું કારણ એવું છે મને નડી રહ્યું છે કે જેને કારણે હું હજુ નથી લાગતો અને આવા 99% મિત્રો એ જ હશે કે જે લોકોએ રોજે રોજ લાઇબ્રેરીમાં આવતા હશે રોજે રોજ થોડું ઘણું રીડિંગ કરતા હશે પણ યોગ્ય માર્ગદર્શનનો કંઈક ને કંઈક અભાવ હશે કંઈક સિલેબસ અનુસાર તૈયારી કરતા નહીં હોય આ બધાને કારણે થઈ અને મિત્રો
એમને સફળતા મળતી નથી. એટલા માટે થઈને હું તમને એક જ વાત કરું છું કે જો ભરતી પરીક્ષાની અંદર એમાં સ્પર્ધાત્મક ભરતી પરીક્ષામાં સરકારી નોકરી મેળવવી છે તો તન મન અને ધનથી કોઈ પણ વ્યક્તિ ગમે તે બોલે, ચાહે ભગવાન આવીને રાતે તમને કંઈ કહી જાય તોય નહીં. હું તો મારું મિશન લઈને નીકળ્યો છું, કોન્સ્ટેબલનું કે પીએસઆઈનું, એ પૂર્ણ કરવા માટે થઈને સખત મહેનતની જરૂર છે. અને સખત મહેનત કરશો તો એનો કોઈ વિકલ્પ નથી, 100% પરિણામ મળશે. અને આવા પરિણામો ભૂતકાળની અંદર ઘણા બધાને મળ્યા પણ છે. મિત્રો, તમે એક વાત કરું કે ઘણા બધા મિત્રો એવા હશે સારી એવી એકેડેમીની અંદર કોચિંગ પણ લેતા હશે, ઓનલાઈન સારા એવા ફેકલ્ટીઓના વિડીયો પણ જોતા હશે. આ બધું કરવા છતાં નથી લાગતું. આ બધું તમે જોતા જુઓ જ છો, ક્લાસીસ જ કરો છો. કોઈ સારી હોસ્પિટલની અંદર કોઈ આપણને કંઈક થયું હોય, બીમારી થઈ ગઈ અને સારી હોસ્પિટલમાં ગયા, આ સારી હોસ્પિટલની અંદર ગયા પછી ડૉક્ટરની પાસે ગયા, ડૉક્ટરે સલાહ આપી, ડૉક્ટરે દવા લખી આપી, ડૉક્ટરની સલાહથી કે ડૉક્ટરે લખેલી દવાથી રોગ મટતો નથી, રોગ મટાડવા માટે ડૉક્ટરે લખેલી દવા જે છે એનો કોર્સ કરવો પડે. એવી જ રીતે અહીંયા સ્પર્ધાત્મક ભરતી પરીક્ષામાં જે પરીક્ષા જે છે એને અનુરૂપ કયો સિલેબસ છે અને એ સિલેબસની અંદર ધ્યાનમાં રાખીને કયા પુસ્તકો વાંચવા, કેવા પ્રકારની મહેનત કરવી એ તમારે નક્કી કરવાનું છે. ને એવું કરશો ને તો 100% સફળતા મળશે. ઘણા બધા મિત્રો તૈયારી કરતા હોય ને સિલેબસની ખબર નથી હોતી, ઘણાની જોડે મટીરિયલ પણ નથી હોતું, એક બે પુસ્તકો હોય ને બસ ઇનફ, પૂરું થઈ ગયું, અમે તો બસ તૈયારી કરો રાખો. શું વાંચો છો? એક જીએસનું પુસ્તક હોય, એકાદ પુસ્તક કોઈ વિષય એમને ઇન્ટરેસ્ટેડ વિષય હોય એનું હોય, અથવા લાવે ઘણો પણ વાંચે નહીં. એક મૂકો બધી મંગાવી લે, મિત્રો પાસેથી મંગાવે, ઓનલાઈન મંગાવતા હોય, ગમે તે કરતા હોય, બુક સ્ટોલમાંથી લાવતા હોય, પણ વાંચવામાં અમે થોડીક બુક જોઈ અને એ પડી જોઈ, બધી બુકો અધૂરી હોય, પછી મિત્રો તમે 10 વર્ષ સુધી તૈયારી કરો તો લાગો નહીં. એટલા માટે થઈને વ્યવસ્થિત રીતે સિલેબસ અનુસાર જો તમે તૈયારી કરો તો 100% સફળતા મળે મળે ને મળે. હવે પછીનું થોડા સમયથી તમે જુઓ છો કે પેપર સ્ટાઇલ થોડી બદલણી છે. પેપર સ્ટાઇલ બદલણી છે એટલે શું છે કે એમાં બીજું કશું જ નથી કે હવે ભરતી જે આવે છે એ ભરતીઓની અંદર સ્પર્ધા વધી ગઈ છે. સ્પર્ધા એટલા માટે વધી છે કે સ્પર્ધકો વધી ગયા. દરેકનું એક સપનું છે કે સરકારી નોકરી મેળવવી જ છે, સરકારી નોકરી મેળવવી જ છે. અને એટલા માટે થઈને દરેક વાલી, દરેક પોતાનો દીકરો જે છે ધોરણ 12 પાસ કરે છે એટલે એને સ્પર્ધાત્મક ભરતીની તૈયારી માટે મૂકી દે છે. એ ચાહે લાઇબ્રેરીમાં હોય, કોચિંગ ક્લાસની અંદર હોય, ગમે ત્યાં રહીને અથવા ઘરે રહીને જાતે તૈયારી કરતા હોય છે. આવી તૈયારી સતત હોય એટલે ધીરે 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 સ્પર્ધકો વધી રહ્યા. આ સ્પર્ધકો વધી રહ્યા હોય તો એ સ્પર્ધકો જે છે એની અંદર સ્પર્ધા હોય એટલે સ્વાભાવિક છે કે પેપર કાઢવા વાળો જે છે વ્યક્તિ પેપર વધારે કઈ રીતે ટફ કરવું, જેને કારણે થઈને જે હોશિયાર અથવા જે મહેનતુ વિદ્યાર્થી જે છે, ક્વોલિટી વાળા કર્મચારી જે છે મળી રહે, એટલા માટે જ આમાં પેપરો ટફ બનાવવામાં આવતા હોય છે. અને એ ટફ બનાવવાનું બીજું કોઈ જ કારણ હોતું નથી, બસ એ જ હોય છે. અને જો સરળ કાઢવામાં આવે તો સામાન્ય વ્યક્તિ પણ લાગી જાય, જેને કારણે થઈને ટફ પેપર નીકળે ત્યારે એવા જ વ્યક્તિઓ લાગશે કે જેણે વ્યવસ્થિત રીતે 1-2 વર્ષથી મહેનત કરી છે, અથવા તો એમની લાંબા સમયથી મહેનત છે, અથવા થોડા સમયથી મહેનત છે પણ વ્યવસ્થિત રીતે એમણે મહેનત કરી છે. આવા વિદ્યાર્થીઓ જે એ જ લાગશે, બાકીના વિદ્યાર્થીઓ જે છે એમને ધારી સફળતા નથી મળતી. આવી ધારી સફળતા એકાદ વખત ટ્રાયલ કરવાથી, પ્રયત્ન કરવાથી નથી મળતી અને એ વ્યક્તિ છોડી દે છે, ત્યારે ઘણા બધા વ્યક્તિઓને ડિમોટિવ કરી નાખે. ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે આપણાથી આ ન થઈ શકે, આપણો આ વિષય નથી, જેને નથી થઈ શકતું આપણો આ વિષય નથી. એવા લોકોનું સાંભળવાથી આપણે ડરવાની જરૂર નથી, આપણામાં ત્રેવડ છે કંઈ કરવાની. એ ન કરી શક્યો પણ તમારામાં ત્રેવડ છે તો તમે મહેનત કરો, તમને 100% પરિણામ મળશે અને 100% તમે આ પરીક્ષા જે છે એને પાસ કરી શકશો. એટલે મિત્રો, સ્પર્ધાત્મક ભરતી પરીક્ષા જે છે એ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષા પાસ કરવા માટે થઈ અને મહેનતની તો જરૂર છે, સાથે સાથે યોગ્ય માર્ગદર્શન, સારી રીતે ક્વોલિટીવાળું સારું મટીરિયલ્સ અને
તમારી મહેનત જે છે આ ત્રિવેણી સંગમ થશે તો જ આ મહેનત જે છે તમારી રંગ લાવશે અને 100% સફળતા મળશે. હું તમને ગેરંટી સાથે કહું છું કે કોઈ વિકલ્પ રાખવાની જરૂર નથી, 100% મળશે. મિત્રો, એક વિકલ્પની વાત કરતા મને કેવું પડે છે કે આપણે વિકલ્પ રાખીએ છીએ, પરીક્ષા આવે ને સ્પર્ધાત્મક ભરતીનો ઉમેદવાર જે છે ને એ ઘણા બધા મિત્રો જે છે આપણે જે એવું છે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપે, પીએસઆઈ ની આપે, તલાટી ની આપે, બીટગાર્ડ ની આપે, ને જે પણ પરીક્ષાનું નોટિફિકેશન આવ્યું નથી કે એની જાહેરાત આવી નથી કે ફોર્મ ભર્યું નથી, બધાની આપે, જેવોમાં હોય જે પરીક્ષા નજીકમાં હોય પ્રમાણેની તૈયારી કરતો હોય, જેને કારણે થઈને એને સફળતા નથી મળતી. તમારી જોડે ઓપ્શન છે, અત્યારે તમે તલાટી ઘણા વિદ્યા મિત્રો નથી પાસ થયા, અત્યારે એમ કે છે કે હવે કોન્સ્ટેબલ આવે રહી છે, હમણાં કોન્સ્ટેબલ જશે એટલે એમ કહેશે કે હવે બીજી કોઈ ભરતી પરીક્ષા આવશે તો એ પપ્પા એના માટેની હું તૈયારી કરી રહ્યો છું. વિકલ્પો તમારે એક બીજા વિકલ્પો ખુલે જ હોય છે, જેને કારણે થઈને તમે લાગતા નથી. મિત્રો, ઇતિહાસ ભણતો ભણતો વાંચતો તમને એક વિકલ્પ વિશેની વાત કરું કે તમે ગુજરાતનો ઇતિહાસ જોયો હશે, એમનો ચાવડા વંશની અંદર ચાવડા વંશનો સ્થાપક એટલે વનરાજ ચાવડા. જ્યારે વનરાજ ચાવડા જંગલની અંદર ભટકતો હતો, પોતાનું રાજ્ય એના પિતાજી જય શિખરી જેનું મૃત્યુ થયું હતું એ પાછું મેળવવા માટે એ જંગલમાં ભટકતો હતો, નેવામાં એનો મામો એ પોતે અને અણહિલ ભરવાડા ત્રણે ત્રણ ફરતા હોય છે અને ફરતા હતા એ કોતરોની અંદર શિકાર માટે થઈને સંતાઈને ઉભા હતા, એવામાંથી એક ઘીનો ગાડવો ઉપાડેલો છે અને વણિક નીકળે છે. આ વાણીઓ નીકળ્યો એટલે તરત જ આમણે જોઈને એમ કીધું કે લા એ ભાઈ ઉભો રહી જા. એટલે પેલો એમ કે છે કે ઉભો રહી જાય એટલે એના સામો પડકાર આપે છે, એટલે સુરપાલ બોલે છે કે તું જીવવું હોય તો એ જે વસ્તુ હોય મૂકી દે, અને ખંભે લટકાડેલું જે તીરકામઠું જે છે એ તીરકામઠું હાથમાં લઈ અને સામે જોઈને એના ભાથામાં રહેલા 5 તીર હતા એમાંથી 2 ભાગી નાખ્યા. આ કુતુહુલ પેલા ત્રણે ત્રણ સામે જોઈને જોઈ રહ્યા છે અને પૂછે છે, સુરપાલ પૂછે છે કે બીજું પછી વાત, પહેલા તું મને એમ કે તે 2 બાણ કેમ ભાગી નાખ્યા અંદરથી. ત્યારે ચાપો વણિક એમ કહે છે કે તમે 3 હતા એટલા માટે મારે 3 પૂરતા હતી. મિત્રો, અહીંયા આગળ ચાપા વણિક જે છે એને 3 પૂરતા છે અને ઓપ્શન બંધ કરી નાખ્યો, તો શા માટે? જો વધારે હશે તો કોન્ફિડન્સ જે છે એ તૂટી જશે. અહીંયા કોન્ફિડન્સની વાત છે, અને 3 જ છે ને, 3 વ્યક્તિ છે તો પૂરેપૂરા કોન્ફિડન્સથી મારી શકું, એટલા માટે એને ઓપ્શન બીજા 2 વધારાના બંધ કરી નાખ્યા હતા. આપણે પણ જો આવા ઓપ્શન બંધ કરીને એમ જ ગણશું કે એક જે પરીક્ષા પાસ કરવી છે, પીએસઆઈની પાસ કરવી છે કે પછી કોન્સ્ટેબલની પાસ કરવી છે કે બીટગાર્ડની, એક જ પરીક્ષા, આ પરીક્ષા જો હું નહીં પાસ કરી શકું તો હવે પછી મારા પાસે કોઈ ચાન્સ નથી, મારા પાસે કોઈ વિકલ્પ નથી, તો 100% મિત્રો સફળતા મળશે અને તમારું માઇન્ડ જે છે ને, મગજ જે છે એ આખો દિવસ જાતે જાતે તમને મોટિવેટ કરશે અને તમે જાતે બેઠા બેઠા એકદમ તૈયાર થઈ જશો કે સાલું બોલું આટલો અભ્યાસક્રમ બાકી છે, આટલું હજુ આપણે બાકી છે, તરત નોટિફિકેશન આવી જશે, ડેટ ડિક્લેર થઈ જશે અને હું શું કરીશ, હજુ તો મારે બાકી છે. આ ભયમાં ને ભયમાં તમે તૈયારી કરશો અને તૈયારી કરીને જ્યારે તમે પરીક્ષા આપશો ને ત્યારે મિત્રો સફળતા મળશે ને, એ સફળતાનો જે આનંદ જે છે, એ સમય જે છે, એ આનંદ જે છે ને કંઈક અનેરો હશે. એટલા માટે હું તો એમ કહું છું કે મિત્રો વિકલ્પ જોવે જ નહીં, વિકલ્પ હોવા જ ન જોઈએ. એક જ પરીક્ષા ઉપર ટાર્ગેટ કરો, એક જ પરીક્ષાને લક્ષ્ય બનાવો અને એક જ સપનું રાત દિવસ હોવું જોઈએ અને એના માટે જ મહેનત હોવી જોઈએ. અને આવી રીતે જો મહેનત કરશો તો 100% તમારું સપનું પૂર્ણ થશે. મિત્રો, સપનું પૂર્ણ કરવા માટે મહેનત જોઈશે, સપનું એવું નહીં કે રાતની ઊંઘ માટે આવે અને સપનાથી ઊંઘ આવે, સપનું એ કે રાતના સુવા ન દે, જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે કહ્યું છે. તો આવી રીતે જો તૈયારી કરશો તો મિત્રો 100% સફળતા મળશે. તૈયારી કરતી વખતે 18 લોકો નીકળશો ઘરેથી, ઘરથી નીકળતા લોકો મેણો ટોણો તો મારતા જ હશે, દરરોજ પૂછતા હશે. આ સમાજ એવો છે, પેટ્રોલ કાઢવા વાળો છે, પૂરવા વાળો નથી, અને એટલા માટે થઈને નીકળશો અને પૂછશે. કાલે ગઈકાલે પૂછ્યું છે ને તો આજે સાંજે મળશે તો પૂછશે, અલા તારે પરીક્ષામાં શું થયું, પણ કાલે તો તે પૂછ્યું હતું, હમણાં કોઈ પરીક્ષા નથી, છતાંય એમ કહેશે કોઈક નલા ઓલાનો છોકરો નોકરી કરે એ લાગી ગયો, તારું શું થયું, તમે તો હજુ તૈયારી હમણાંથી કરતા હશો. તો આ તમારે સાંભળવું પડશે,
આ બધું તમારી આંખો જે છે એ કાન અને આંખો બધી બંધ કરી, લોકો શું કહે છે એ બધું બંધ કરી, અને માત્ર ને માત્ર એક તમારા માતા પિતાનું શું અપેક્ષા છે, તમારી શું તમન્ના છે, એને નક્કી કરીને તમારે ક્યાં સુધી પહોંચવું છે, તમારું સપનું શું છે, અને એ માટે થઈને તમારા માતા પિતા જે છે એ કેવી મહેનત કરી રહ્યા છે, કેવી પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છે, એ પરિસ્થિતિને મિત્રો યાદ કરજો, 100% સફળતા મળશે. માતા પિતા, બાપ શું કરી રહ્યો છે, માં શું કરી રહી છે, કેવી પરિસ્થિતિમાંથી ફી ભરીને અમને ભણાવે છે, જો આટલું યાદ રાખશો ને તો કોઈ મોટિવેશન કે મોટિવેટર લેક્ચર ની લેક્ચર જોવાની કે સાંભળવાની કે વધારે પ્રમાણની અંદર કોઈની પ્રેરણા લેવાની જરૂર નહીં પડે. મોટામાં મોટું મોટિવેશન એ છે મિત્રો. જય હિન્દ.